मास्क अने सेफ्टी ना अन्य साधनों नी मांग वधी छे। तेवामां अमदावादमां बे शख्सोए जे कंपनीमां नौकरी करी तेज कंपनीने चूनो चोपड्यो। मालिक बीमार थई जता आरोपीओए कंपनीमां हाथफेरो करीने 7 लाखनी चीज वस्तुओ बारोबार वेची दीधी। त्यारे कोण छे आ दगाखोर शख्सो, आओ जोईए। कोरोना काळमां वधी छेતરપિંડી, કર્મચારીઓ તોડી રહ્યા છે વિશ્વાસ, માસ્ક કંપનીમાંથી માસ્કની ચોરી। લોકડાઉન અને કોરોના કાળને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી છે, જેના કારણે હવે લોકો ચોરી અને છેતરપિંડીના રવાડે ચડી ગયા છે। ઘટના છે અમદાવાદના બોપલ આંબલી વિસ્તારની, જ્યારે મુવારજી નામની 3M સેફ્ટી પ્રોડક્ટ્સની કંપનીમાં ચોરીની ઘટના બની છે। ચોરી કરનાર અન્ય કોઈ નહીં, પણ કંપનીના 2 કર્મચારીઓ જ હતા, જેથી પોલીસે બંને આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યા છે। કેવી રીતે ફૂટ્યો ચોરીનો ભાંડો? આરએમ મુવારજી નામની 3M સેફ્ટી પ્રોડક્ટ્સના સંચાલક રાહુલ મહંત થોડા દિવસ અગાઉ બીમાર થયા હતા, જેથી 20 દિવસ સુધી કંપનીમાં જઈ શક્યા ન હતા। આ સમય દરમિયાન કંપનીના બંને કર્મચારીઓ કંપની સંભાળતા હતા, જેમાં આરોપી અક્ષયસિંહ વાઘેલા અને યશપાલસિંહ ચાંચુ નામના શખ્સે માસ્ક અને સેફ્ટી પ્રોડક્ટની 7 લાખ રૂપિયાની ચીજ વસ્તુઓ ચોરી કરીને બારોબાર વેચી દીધી હતી। ખરાબ થતા 1 ઓગસ્ટ થી તેઓ ઘરે હતા અને બીમાર થઈને પરત ઓફિસે આવેલા, અને સ્ટોકની ગણતરી કરતા સ્ટોક ઓછો માલુમ પડેલો, જેથી તેઓએ તેમની ઓફિસના સીસીટીવી ચેક કરતા સીસીટીવીમાં સદર બંને જે કર્મચારી છે તેઓએ આ માલ ચોરેલાની હકીકત સામે આવતા અને કર્મચારીઓ કબૂલ કરતા તેઓના વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં નોકર ચોરીની ફરિયાદ દાખલ કરાવેલ છે। બંને આરોપીઓએ માલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવીને માસ્ક, માસ્ક ફિલ્ટર, ક્લીનર, ઇયરપ્લગ અને ચશ્માની ચોરી કરી હતી। કંપની માલિક જ્યારે પરત ફર્યા હતા ત્યારે સ્ટોક ચેક કરતા સામાન ઓછો હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં બંને કર્મચારીઓ ચોરી કરતા નજરે પડ્યા હતા, જેથી સરખેજ પોલીસનો સંપર્ક કરીને બંને આરોપીની ધરપકડ કરી હતી। સદર ચોરીમાં લગભગ 1301 જેટલા માસ્ક, ક્લીનરની એસએસ ક્લીનરની લગભગ 120 બોટલ તેમજ 25,000 નંગ ઇયર, જે કાનમાં તે કરવાના આવે છે એની ચોરી કરેલાનું ધ્યાને આવતા લગભગ 7,34,000ની સદર કર્મચારીઓ ચોરી કરતા નોકર ચોરીનો ગુનો દાખલ કરી સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરેલી। આરોપીઓ મળી આવતા તેઓને લાવી અને તેઓના કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી ચાલુ છે। તેઓનો રિપોર્ટ આવ્યાથી કાયદેસર અટક કરી અને આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં છે। હાલ પોલીસે બંને આરોપીને દબોચીને જેલ હવાલે કર્યા છે, સાથે જ ચોરી કરેલો સામાન કોને અને ક્યાં ક્યાં વેચ્યો છે તે મામલે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।